સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 8 પ્રાંતિજના વજાપુર પાટિયા પાસે આઈસર ચાલકે સાયકલ ચાલકને અડફેટે લેતા સાયકલ ઉપર જઈ રહેલ સલાલના ઈસમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું. હિંમતનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 8 ઉપર હિંમતનગરથી અમદાવાદ તરફ જઈ રહેલ આઈશર નંબર G01CZ6393નો ચાલક ફૂલ ફાસ્ટ હંકારી લાવી પ્રાંતિજના વિજાપુર પાટિયા પાસે રોડની સાઈડમાં જઈ રહેલ સાયકલ ચાલક ગોપાલભાઈ લાલચંદ્ર શાહ ઉપર વર્ષ 55 કે જેઓ દલપુર ખાતે ગલ્લો ચલાવે છે અને બપોરના સમયે તેઓ સાયકલ લઈને પોતાના ઘરે સલાલ ખાતે જમવા માટે ઘરે જઈ રહ્યા હતા. તે સમયે આઈસર ચાલકે પાછળથી આવીને સાયકલ ચાલક ગોપાલભાઈને ટક્કર મારી અડફેટે લઈ લઈને શરીરને જીવલેણ ઈજાઓ પહોંચાડતા ગોપાલભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. તો આઈસર ચાલક અકસ્માત સર્જીને આઈસર મૂકીને ભાગી ગયો હતો. તો આજુબાજુમાંથી દોડી આવેલ લોકોમાંથી કોઈએ પ્રાંતિજ પોલીસને અકસ્માત અંગેની જાણ કરતા પ્રાંતિજ પોલીસ બીટ જમાદાર રાજેન્દ્રસિંહ સહિત પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માતનો ગુનો નોંધી મૃતકને પ્રાંતિજ સિવિલ ખાતે PMRC ખસેડવામાં આવ્યા હતા. તો મૃતકના ભાણો પ્રકાશભાઈ ભવરભાઈ શાહ ઉંમર વર્ષ 45 રહે સલાલ દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આઈસર ચાલક વિરુદ્ધ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઈસર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ ઉમંગ રાવલ ZSTV પ્રાંતિજ.